चार बाजू छ बाजू सौथी पहला नंबर प्रश्न नियमित बहुकोण को कहेवामां आवे नियमित बहुकोण माटे आगळ आपणे अभ्यास करी गया तो नियमित बहुकोण बाजू ना माप सरखा होय छे नियमित बहुकोण ना अंदर ना खूणा ना माप पण केवा होय छे सरखा नियमित बहुकोण अंदर ना खूणा ना माप समान त्यारबाद नियमित बहुकोण बधी बाजू ना माप मा समान होय तो नियमित बहुकोण आपणे अभ्यास करे मुजब के नियमित बहुकोण ना अंदर ना खूणा ना माप समान होय छे नियमित बहुकोण बधी बाजू ना माप पण केवा होय छे सरखा चार बाजू हो चार बाजू हो संख्या चौरस ષષ્ઠકોણ ખૂણાના માપ અને છ છે બાજુના માપ કેવો હોય છે સરખા चार बाजू तो चार बाजू माप नो सरवाळो चतुष्कोण चार बाजू माप नो सरवाळो 360 जोवा मळे छे अहींया आपणी किंमत छे 50 वत्ता अहींया संख्या 130 अहींया संख्या छे 120 संख्या भी x बराबर 360 हमें साधु रूप आपो 120 અને 130 એટલે 250 250 અને 50 એટલે આની કિંમત થઈ ગઈ 300 વત્તા x બરાબર 360 માટે x બરાબર 360 માઈનસ 300 માટે x બરાબર કિંમત મળે છે 60 અહીં x ની કિંમત 60 જોવા મળતી હોય છે चतुष्कोण चार खूणा माप नो सरवाळो 360 अंश है ए प्रमाणे x वत्ता 70 वत्ता 60 अने आ खूणो जे काट खूणो एटले के 90 बराबर 360 अंश x तो m ना m वत्ता 90 અને 60 150 150 મો 70 ઉમેરો એટલે કે 220 બરાબર 360 માટે x બરાબર 360 તો m ના m આ સંખ્યા પ્લસ એ આ બાજુ આવી તો માઈનસ માટે x બરાબર આની કિંમત 140 અંશ એટલે કે x નું માપ અહીંયા 140 જોવા મળે દાખલા નંબર 6 નીચેની આકૃતિમાં x ખૂણાનું માપ MOC અહીંયા માપ 30 આપ્યું છે અહીંયા x આપ્યું અહીંયા x એટલે આ બંને ખૂણાના માપ સરખા છે અહીંયા 70 આપ્યું છે અહીંયા 60 આ રેખીય જોડ રચે છે એટલે કે આ બહિષ્કોણની અંદર નીચેના પાયાના છે એ બંને ખૂણા બહિષ્કોણ આ બંને ખૂણા રેખીય જોડ રચે છે તો પાયાના બંને ખૂણા રેખીય જોડ રચે છે માટે 70 ના ખૂણા 70 ના રેખીય
जोड़ नू माप बराबर 180 माइनस 70 बात करो એટલે 110 કે અંદરનો ખૂણો જે મળી ગયો આનો માપ આવશે 110 આન્સર ત્યાર પછી 60 ના રેખીય જોડનું માપ બરાબર 180 માઇનસ 60 બરાબર 120 આનું માપ આપણને મળી ગયું 120 અહીંયા 1 2 3 4 અને 5 એટલે કે આ પંચકોણ છે तो पंचकोण ना बजाज खूना ना माप नो सरवाड़ो माप नो सरवाड़ो मतलब सूत्र n माइनस 2 गुणिया 180 એટલે n बराबर આપણે કે 5 લેવાના તો આની કિંમત મળશે આપણે 5 માઈનસ 2 ગુણિયા 180 એટલે કે 3 ગુણિયા 180 બરાબર 540 એટલે કે પંચકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કરવામાં આવે તો 540 જોવા મળે છે હવે આપણે સાદું રૂપ આપી દઈએ 30 x x 110 120 બરાબર 540 હવે સંખ્યાનું સાદું રૂપ આપો આની કિંમત x અને x એટલે કે 2x 20 ને 10 30 30 ને 60 એટલે કે 260 બરાબર 500 ને અહીંયા શૂન્ય તો એમનો એમ એના પછી 3 2 ને વત્તા 1 3 તે 3 6 1 અને 1 2 એટલે કે 260 હવે એનો સાદો રૂપ આપો 2x બરાબર એમને 540 માઇનસ 260 માટે x બરાબર શૂન્ય માંથી શૂન્ય જાય એટલે 0 4 માંથી 6 ના જાય 10 કોણ એટલે કે 8 અહીંયા કિંમત આવી ગઈ 280 આ બે ગુણાકારમાં સામે આવે તો ભાગાકારો માટે x બરાબર 140 એટલે કે x નું માપ 140 જોવા મળે છે દાખલા નંબર 6 નો d અહીંયા આપણે નિયમિત પંચકોણ આપ્યો છે તો નિયમિત પંચકોણમાં બધા જ ખૂણાને બધી બાજુના માપ સરખા હોય છે પંચકોણમાં આપણે સૂચિત કે પંચકોણમાં તમામ બાજુના માપનો સરવાળો તમામ ખૂણાના માપનો સરવાળો 540 થાય છે આ બાજુ આ બાજુ આ ખૂણો આ ખૂણો આ ખૂણો આ ખૂણો અને આ ખૂણો આ તમામે તમામ ખૂણાના માપનો સરવાળો સરવાળો 540 થાય છે તો કે પંચકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો સરવાળો બરાબર 540 અહીં આપણે ખૂણાનું માપ x આપ્યું છે એટલે તમામ ખૂણા x વત્તા x વત્તા x વત્તા x ને વત્તા x બરાબર 540 1 2 3 4 અને 5 તો આની કિંમત થઈ કે આપણી 5x બરાબર 540 માટે x બરાબર 540 ભાગ્યા થઈ ગયા 5 540 ને 5 વડે ભાગો તો આની કિંમત આવી જાય 108 માટે દરેક ખૂણાનું માપ 108 અંશ હશે